મિત્રો, આપણે ચેપ્ટર 12 માં પાર્ટ 3 જોવાનો છે. ટોપિક છે પ્રમાણ, બરાબર. તો હવે જોઈએ કે પ્રમાણ, તો જો આપેલા બે ગુણોત્તરો સરખા હોય, આપણે આગળના વિડીયોમાં ગુણોત્તરો વિશે વાત કરી હતી, તો જો આપેલા બે ગુણોત્તરો સરખા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. પણ શું સરખું હોવું જોઈએ? બે ગુણોત્તરો સરખા હોવા જોઈએ. અહીંયા આપણે લખ્યું છે કે એક પેન્સિલ અને છ પેન્સિલનો ગુણોત્તર. અહીંયા એક પેન્સિલ અને છ પેન્સિલનો ગુણોત્તર આપણે શોધવો હોય તો અહીંયા લખીએ એક પેન્સિલ અને છેદમાં છ પેન્સિલ. એવું લખાય ના લખાય? લખી શકાય. બરાબર એકના છેદમાં છ, એટલે આ આપણને શું મળ્યું? એટલે અહીંયા એકની જેમ છ એવું પણ આપણે લખી શકાય, બરાબર. તો આ શું મળ્યું? તો કે એક પેન્સિલ અને છ પેન્સિલનો આપણને ગુણોત્તર મળ્યો, બરાબર. હવે બીજું જોઈએ કે 2 રૂપિયા અને 12 રૂપિયાનો ગુણોત્તર. તો અહીંયા 2 રૂપિયા અને 12 રૂપિયાનો ગુણોત્તર આપણે શોધવો હોય તો અહીંયા શું લખીશું? 2 રૂપિયા છેદમાં 12 રૂપિયા, બરાબર. તો હવે છેદ ઉડશે, 2 6 કેટલા થશે? 12, બરાબર. એટલે અહીંયા શું મળશે? એકના છેદમાં 6 બરાબર એકની જેમ 6, બરાબર. તો અહીંયા શું કીધું છે કે જો બે ગુણોત્તરો સરખા હોય, શું કીધું છે કે જો બે ગુણોત્તરો સરખા હોય તો તેઓ પ્રમાણમાં છે તેમ કહેવાય. અહીંયા તમે જોયું કે એક પેન્સિલ અને છ પેન્સિલનો ગુણોત્તર અને 2 રૂપિયા અને 12 રૂપિયાનો ગુણોત્તર બંને કેવા છે? સરખા છે, બરાબર. એટલે કે તે પ્રમાણમાં છે. અને તેના માટેનો સંકેત આપણે શું લખીએ? ડબલ જેમ, એટલે કે 4 નાના નાના ટપકા કરીએ. આજે આપણે ચિહ્ન મૂક્યું તે, અથવા બરાબર, એટલે કે બે ગુણોત્તરનું સમીકરણ તરીકે દર્શાવવામાં આવે છે, બરાબર. તો આમ આપણે જોઈએ કે 1 6 અને 2 અને 12 એ શું છે? પ્રમાણમાં છે. એટલે કે આ 1 અને 6 અને અહીંયા 2 અને 12 એ શું છે? તો કે પ્રમાણમાં છે એવું આપણે કહી શકીએ. અને પ્રમાણમાં કુલ 4 પદ હોય છે. કેટલા પદ હોય છે? 4 પદ હોય છે. જો આને આપણે લખવું હોય તો શું લખી શકીએ? તો કે 1 જેમ 6 છે, તો અહીંયા પછી પ્રમાણમાં છે એટલે પ્રમાણમાં માટે કયું ચિહ્ન મૂકીશું? આપણે આ ચિહ્ન મૂકીશું. એટલે 1 જેમ 6 પ્રમાણમાં અહીંયા શું હતું? 2 જેમ 12. એટલે અહીંયા આપણે 2 જેમ 12 એવું લખી શકાય, બરાબર. તો પ્રમાણમાં પહેલું પદ અને છેલ્લું પદ અંતિમ પદો, જ્યારે બીજું અને ત્રીજું પદ મધ્યમ પદો કહેવાય છે. એટલે કે પહેલું પદ અને છેલ્લું પદ, પહેલું પદ અને છેલ્લું પદ એટલે કયું? તો કે આ પહેલું પદ, અહીંયા 4 પદ તમને જોવા મળશે, 1 2 3 અને 4, બરાબર. તો આ પ્રથમ પદ અને આ અંતિમ પદ, આ કેવા છે? આ પ્રથમ પદ અને છેલ્લું પદ કહેવાય, એટલે કે અંતિમ પદ કહેવાય. અને આ શું કહેવાય? મધ્યમ પદ કહેવાય છે, બરાબર. ત્રીજું પદ, આ મધ્યમ પદ અને આ ત્રીજું પદ, આ અંતિમ પદ ને આ પ્રથમ પદ, બરાબર. તો પ્રમાણમાં પહેલી અને ચોથી સંખ્યાઓનો ગુણાકાર, શું કીધું છે? કે પ્રમાણમાં પહેલી અને ચોથી. હવે અહીંયા આપણે જોઈએ કે પહેલી અને ચોથી સંખ્યાઓનો ગુણાકાર અને બીજી અને ત્રીજી સંખ્યાઓનો ગુણાકાર કેવો હોય છે? ગુણાકાર જેટલો જ હોય છે. ધારો કે અહીંયા આ પહેલી છે અને આ અંતિમ સંખ્યા છે, તો 1 × 12 કરીએ તો આપણને શું મળશે? 12 મળશે. અને જે બીજું પદ છે અને ત્રીજું છે, તો બીજી અને ત્રીજીનો ગુણાકાર કરશું તો પણ આપણને આના ગુણાકાર જેટલો જ મળે છે. 6 2 કરીએ તો કેટલા મળે આપણને? 6 2 12 મળે છે, બરાબર. તો હવે આપણે આગળ કેટલાક ઉદાહરણ જોઈશું, એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તો અહીંયા લખ્યું છે કે નીચે આપેલા ગુણોત્તરો સરખા છે કે કેમ તે ચકાસો. તો અહીંયા પહેલું ઉદાહરણ છે 1 જેમ 5 અને 3 જેમ 15. તો આ બે ગુણોત્તર સરખા છે કે નથી એ આપણે ચકાસવાનું છે. અહીંયા 1
એટલે આપણે શું લખીશું 1/5 બરાબર અને અહીંયા કેટલા છે 3/15 એટલે આપણે લખીશું 3/15 તો એ છેદ ઉડશે તો 3 5 15 તો અહીંયા કેટલા લખીશું 1/5 તો શરત પ્રમાણે આપણે સૂત્ર પ્રમાણે શું છે કે ગુણોત્તરો સરખા છે કે કેમ તે ચકાસો તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 1/5 અને અહીંયા પણ 1/5 છે તો બંને ગુણોત્તરો કેવા છે સરખા છે એટલે આપણે અહીંયા શું લખીશું હા જવાબમાં લખવાનું હા સરખા છે બરાબર એવી જ રીતે બીજું ઉદાહરણ જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 2:9 અને 18:81 છે બરાબર તો અહીંયા શું લખાશે 2/9 અને અહીંયા કેટલા છે 18/81 બરાબર તો હવે છેદ ઉદાહરણ માટે આપણે ઇઝીલી બનાવવું હોય તો શું કહીએ 9 2 18 થાય બરાબર અને 9 9 81 બરાબર તો આ 9 અને 9 કેન્સલ થઈ જશે એટલે શું બનશે આપણી જોડે 2/9 તો આ બંને ગુણોત્તરો સરખા છે કે નથી છે તો અહીંયા આને લખી દેવાનું હા સરખા છે બરાબર ત્રીજું ઉદાહરણ જોઈએ અહીંયા કેટલા છે 15:40 અને 5:25 તો હવે આપણે અહીંયા લખીએ અહીંયા શું લખીશું 15:45 બરાબર અહીંયા 15 એટલે 5 3 શું આવશે 15 બરાબર અને 15 3 45 બરાબર તો અહીંયા 3 જશે અહીંયા 3 જશે બરાબર હજુ આપણે જોઈએ અહીંયા 5 1 5 અને અહીંયા 5 3 15 એટલે આ 5 જશે આ 5 જશે એટલે કેટલા આવશે અહીંયા 1/3 હજુ આપણે આ કર્યું 15:5:25 તો એનું જોઈ લઈએ તો 5/5 શું લખીશું 25 5 5 25 અહીંયા શું આવ્યું 1/5 તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા બંને ગુણોત્તરો સરખા છે નથી તો અહીંયા શું લખીશું ના સરખા નથી બરાબર બંને ગુણોત્તર સરખા નથી ચોથું ઉદાહરણ જોઈએ અહીંયા છે 4:12 તો 4/12 આપણે લખી શકાય બરાબર તો 4 3 12 એટલે મળશે આપણને 1/3 અહીંયા શું છે 9/9:27 છે એટલે આપણે લખીશું 9/27 તો 9 3 27 એટલે અહીંયા પણ આપણને મળશે 1/3 તો આ બંને ગુણોત્તરો કેવા છે સરખા છે માટે આપણે અહીંયા શું લખીએ હા સરખા છે હવે ઉદાહરણ જોઈએ કે 1 નીચે આપેલી સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો તો અહીંયા એ છે અહીંયા 4 સંખ્યાઓ આપણને આપેલી છે તે છે કે નહીં પ્રમાણમાં છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે તો અહીંયા 15 45 40 અને 120 આપણને આપેલા છે તો હવે જોઈએ કે પહેલું છે 15:45 એનું સુધી નાખીએ તો અહીંયા શું લખીશું 15 1 15 બરાબર અને અહીંયા 15 3 45 15 15 કેન્સલ થઈ જશે એટલે આપણને મળશે 1/3 બરાબર હવે બીજું ગુણોત્તર જોઈએ 40/120 ઉડી જશે 4 3 12 એટલે મળશે આપણને 1/3 તો આ પ્રમાણમાં છે કે નહીં તો હા પ્રમાણમાં છે થયું હવે બી તો એ બીમાં પણ 4 સંખ્યા આપણને આપેલી છે 33 121 9 અને 96 તો આ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે જોવાનું છે તો જોઈએ પહેલું 33/121 જોઈ લઈએ બરાબર તો અહીંયા શું છે 33 તો 11/33 અને અહીંયા 11/21 એટલે 11/2 બરાબર એટલે અહીંયા 11/11 શું થઈ જશે નીકળી જશે એટલે આપણને મળશે 3/11 હજુ આપણે બાકી રહ્યું 9 અને
છન્નું, તો નવના છેદમાં છન્નું, બરાબર. તો અહીંયા લખીશું આપણે 3 તારીખ 9 અને અહીંયા લખીશું 32 તારીખ 96, બરાબર. તો અહીંયા 3 જશે 3 જશે ને મળશે આપણને 3 ના છેદમાં 32, બરાબર. તો જુઓ અહીંયા 3 ના છેદમાં 11 આપણને ગુણોત્તર મળ્યો અને અહીંયા 3 ના છેદમાં 32 મળ્યો, તો પ્રમાણમાં છે નથી, ના પ્રમાણમાં નથી. થઈ ગયું. ચલો હવે આગળ જોઈએ કે નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. અહીંયા આપણને સંખ્યા સ્વરૂપે વાક્ય આપેલું છે અને અહીંયા આપણે ખરું છે કે ખોટું એ જોવાનું છે, બરાબર. તો ચેક કરી લઈએ. અહીંયા છે 16:24, તો 16:24, બરાબર. હવે જોઈએ તો અહીંયા છે 8 2 16 થશે, બરાબર. અને અહીંયા થશે 8 3 24, બરાબર. તો અહીંયા 8 કેન્સલ થઈ જશે એટલે આપણને શું મળશે, 2 ના છેદમાં 3, બરાબર. હવે પ્રમાણમાં 20:30 છે, તો 20:30 નું શું થશે, 20 ના છેદમાં 30, શું જશે મળશે આપણને 2 ના છેદમાં 3. તો આ વાક્ય કેવું છે, બંનેના ગુણોત્તર આપણને સેમ મળે છે, સરખા મળે છે, માટે આ વાક્ય કેવું છે, ખરું છે. એટલે કે 16:24 પ્રમાણમાં 20:30 છે, આ જે છે એ શું છે, સાચું છે. હવે બી જોઈ લઈએ. બીમાં છે 21:06 પ્રમાણમાં 35:10, બરાબર. હવે આને જોઈ લઈએ તો 21:06 છે તો 21 ના છેદમાં 6, બરાબર. તો અહીંયા લખીશું 3 7 21, બરાબર. અને અહીંયા આવશે 3 2 6, તો 3 જશે 3 કેન્સલ થશે એટલે મળશે આપણને 7 ના છેદમાં 2, બરાબર. હવે આવ્યું 35 ના છેદમાં 10, 35 જેમ 10 છે એટલે 35 ના છેદમાં 10, બરાબર. 5 7 35 અને 5 2 10, 5 5 નીકળી જશે અંશ અને છેદ એટલે મળશે આપણને 7 ના છેદમાં 2. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ બંને ગુણોત્તર કેવા છે, સરખા છે. તો આ વાક્ય પણ કેવું છે, અહીંયા ખરું છે. તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવા દાખલા આપેલા છે, તો તમારે આવા દાખલા જાતે કરવાના રહેશે. થેન્ક યુ.